जोहार साथियों, तो नमस्कार। तो आप सबनु अपनी चैनल में स्वागत छे। तो आज नो वीडियो में मारा परम मित्र महेश भाई ने प्रभात सिंह भाई जोड़ाया छे। तो आज अपना देशना एम के तो भी चाले ने अपना समाज आदिवासी समाज ना एक वीर नी कहानी लईने अमे आवी रह्या छे, जेनु नाम छे वीर टंट्या भील। तो एना विषे बातचीत करीशु अने अपनी साथे आ जोड़ाया छे अपना मित्र महेश भाई। ए तमने मामा टंट्या भील विषे एमनो परिचय जणावशे। टंट्या भीलना परिचयनी वात करीए तो हाल मध्य प्रदेश राज्यना खंडवा जिल्लाना बीरडा गाममां, नाना एवा गाममां टंट्या भीलनो जन्म थयो हतो। માતાનું નામ જીવનીબેન અને પિતાનું નામ ભાવસિંહ હતું। તો હવે આગળ વાત કરીએ તો એમ ટંટ્યા ભીલ છે જે છે એમની જીવનની સંઘર્ષની શરૂઆત ક્યારથી અને કઈ રીતે થઈ હતી એ આપણા પ્રભાતસિંહ ભાઈ જણાવશે। આમ આપણે આગળ જોયું તેમ ટંટ્યા મામાનો જન્મ 1842માં થયો હતો, બરાબર। ત્યારબાદ એમ એનું પરિવાર આમ જોઈએ તો આદિવાસી પરિવાર હતું, એટલે ખેતીવાડીને એ કરતા હતા અને તે વખતે શેઠ સાહુકારો જમીનદારોનું શોષણો પણ ઘણા ચાલતા હતા। તો એ સમય 1842 ને એ ત્યાર પછીના જે બધા વર્ષો હતા એમાં, ત્યાર પછી એને એવું થયું કે એમની જે જમીનો હતી એ શેઠ સાહુકારોએ પડાવી લીધી, બરાબર। અને સૌ પ્રથમવાર ટંટ્યા ભીલ 1871માં એને ચોરીના કેસમાં એને જમીનદારોએ ફસાવી અને જેલમાં મોકલ્યો હતો 1871માં। અને આમ કરતાં એને ફરી બીજી વાર 1878માં એને ફરીથી એને ફસાવવામાં આવેલો કે એને અંગ્રેજ પોલીસો દ્વારા એના પર શંકા કરીને એને ફરીથી જેલમાં લઈ જવામાં આવેલો। અને ફરી પછી એને એ જ આમ ડિસેમ્બરમાં 1878માં ફરીથી એને ડાકુના કેસમાં એમ કરીને એને ફરીથી એને પકડવામાં આવેલો। અને તે વખતે ટંટ્યા ભીલ ખરા એ જેલમાંથી ખંડવા જેલમાંથી ભાગી જાય છે અને ત્યારબાદ એના બીજા જેલમાં બીજા એને સાથીઓ મળ્યા, બીજીના નાયક અને લોલિયા નાયક કરીને જેલમાં, બરાબર। તો એમને સાથે લઈ અને એ લોકોએ થોડું પોતાનું જે શોષિતો હતા, બરાબર, પોતાના આદિવાસી સમાજના, બરાબર, લોકો એમને સાથે લઈને પોતાનું ગ્રુપ બનાવ્યું, બરાબર। અને એ રીતે એની સંઘર્ષની આખી શરૂઆત થાય છે અને એવી રીતના એણે 1878થી માંડીને 1889 સુધી દસ બાર વર્ષ, બરાબર, આ તો અંગ્રેજોના હાથમાં એ પકડાયા નહોતા, ત્યારબાદ 10-11 વર્ષ સુધી અને એ રીતે એણે આખો સંઘર્ષની શરૂઆત કરી અને એને સંઘર્ષ અવિરત ચાલુ રાખ્યો। એટલે એમનું જે ગ્રુપ હતું એમના સાથીદારો ગણીને એમનું સંગઠન બનાવીને એ આપણા આદિવાસી જે લોકો હતા એમને મદદરૂપ થતા હતા, ઓકે ઓકે, બરાબર। અને બીજી વસ્તુ જણાવવા જઈએ તો એમને પોલીસ જે અંગ્રેજો જે તે સમયમાં જેલમાં એને ફર્સ્ટ વાર સાના કેસમાં એને સંડવાઈને એમને જેલમાં મોકલવામાં આવ્યો હતો, ઠગાઈ અને ચોરી, ઓકે। તો આપણે જોઈએ તેમ અને સાંભળીએ તેમ ટંટ્યા ભીલને ટંટ્યા મામા એવી રીતે વધારે લોકો કહેતા હોય છે અને બોલતા હોય છે, તો આપણા આખો આદિવાસી સમાજ ટંટ્યા મામા એવું કેમ કહે છે એના વિશે તમે બે શબ્દ। વાત છે અંગ્રેજોના સમયની, બરાબર, જ્યારે અંગ્રેજોના મતલબ આપણે સાહુકારો હતા તે ટાઈમે આપણે સાંભળેલ છે, એ સાહુકારો અને અંગ્રેજો પાસેથી માલ સામાન લૂંટીને એ આપણા સમાજના ગમે તે સમાજના લોકોને છે ને આપતા હતા, જરૂરિયાતમંદોને આપતા હતા અને બેન દીકરીઓની મતલબ લગ્નનો ખર્ચ ઉઠાવતા હતા ટંટ્યા મામા। હા, એના કારણે લોકો એમને ઉપાધિ આપી મામા અથવા મસીહા તરીકે પણ ઓળખાતા ટંટ્યા મામા। ઓકે, તો બહુ જોરદાર કારણ આ મહેશભાઈએ કીધું કે ટંટ્યા મામા એવું કેમ કહેતા હતા। તો બીજું વસ્તુ આપણે સાંભળ્યું છે અને જોયું છે તેમ સુધી જે ટંટ્યા મામા હતા એને અમુક લોકો કે અંગ્રેજોના શાસન વખતે રોબિન હુડ તરીકે ઓળખતા હતા, તે કેમ ઓળખતા હતા અને એને આ ઉપાધિ કોણ આપી હતી રોબિન? એટલે તે વખતે જે ટંટ્યા મામા જે કામ કરતા હતા કે જે શોષણખોર છે સાહુકારો ને જે અંગ્રેજોની માલ મત્તા છે એ લૂંટીને ગરીબોમાં વેચતા હતા, એટલે અંગ્રેજોએ એમને રોબિનહુડ તરીકેની ઉપાધિ આપી અંગ્રેજોએ, કેમ કે ઇંગ્લેન્ડમાં પણ એવો જ આ ટંટ્યા ભીલ જેવો એક વ્યક્તિ થયેલો જે અમીરોથી લૂંટીને ગરીબોમાં એ બધું
એને ગરીબોમાં વેચવાનું કામ કરતો હતો. એટલે અંગ્રેજોને તરત કહેલાઈ જાય કે આ વ્યક્તિ તે ટાઈપનો છે, તે ટાઈપનો છે. એટલે કે એમ રોબિનહુડ એવી ઉપાધિ કંટે મામાને આપી. તો એ અંગ્રેજો વખતેની વાત કરીએ તો ઇંગ્લેન્ડમાં હતો આ રોબિનહુડ તરીકે, જે અમીરોમાંથી લૂંટીને ગરીબોમાં આપતો ઇંગ્લેન્ડની અંદર. તો અંગ્રેજોએ ઇન્ડિયાની અંદર બી આ માણસનું, આપણે ટંટિયા મામાનું નામ રોબિનહુડ રાખ્યું એ લોકોએ. ઓકે. અને અંગ્રેજ એટલે ટંટિયા મામાની ખ્યાતિ તે વખતે એમ વિવિધ જો ઓસ્ટ્રેલિયાના પેપરો, ન્યૂઝ પેપરો છે અને બંગાળ સુધીને એમ વિશ્વ વિખ્યાત ટંટિયા મામા હતો તે વખતે. હા, એટલે જે આ અંગ્રેજો વખતે અહીંયા જે આ થતું હતું એ પત્રકારોમાં બી છપાતું હશે, પેપરોમાં પણ હા છપાતું તે વખતે. કે ભારત દેશની અંદર બી આવી રીતે રોબિનહુડ તરીકે ટંટિયા મામા બધું કામ કરે છે, જે વ્યક્તિ તય કરે છે. બહુ મોટી વાત છે જે તે સમયની. અને બીજી ચર્ચા કરીએ તો ટંટિયા મામા ભીલ છે જે આ બધું કરી રહેતા હતા, આ કાર્ય જે આપણે વાત કરીએ છીએ, એ આશરે કેટલી ઉંમરમાં કરી રહ્યા છે તમારા ખ્યાલથી? આમ એનું ઉંમર ખાસ તો આમ 27 થી 40-45 વર્ષની વચ્ચે, યુવાનીમાં આ બધું કામ કરતા જોરદાર છે. તો દોસ્તો, આપણા આદિવાસી સમાજના બહુ મોટા વીર કહેવાય છે. તો આટલી ઉંમરમાં બી એ લોકો જે તે સમયમાં આટલું કામ કરેલું, તો આપણે થોડું ઘણું તો સમાજ માટે કામ કરવું પડશે અને કરીશું તો બહુ સારું રહેશે. અને બીજી બધી બહુ વાતો છે ટંટિયા મામા ભીલની, તો તમે આવી રીતે જ વિડીયોમાં બની રહેજો. તો બીજું જોઈએ આપણે તો આપણા વીર ટંટિયા ભીલ મામા એવું કહે જે છે, તો એમને યાદગાર માટે કે એમની યાદો માટે હાલની ચાલુ સરકાર કે જે બી આપણે કહીએ, એ શું પ્રયત્ન કરી રહી છે તમારા ખ્યાલથી? કે વાત કરીએ મધ્યપ્રદેશ રાજ્યની, તો ત્યાંની સરકારે અત્યારે ઘોષણા કરી છે જે પાતાલ પાણી ખરું ને એનું નામ બદલીને ટંટિયા ભીલ રેલવે સ્ટેશન કરી રહ્યા છે. એટલે રેલવે સ્ટેશનનું નામ પાતાલ પાણી હતું, એનું નામ બદલી નાખ્યું. હા, અને શું રાખ્યું? ભીલ ટંટિયા ભીલ. ઓકે. તો જે એમની યાદ માટે આ કર્યું છે, તો એમની જન્મભૂમિ મધ્યપ્રદેશની છે એટલા માટે. અને બીજું પણ બીજી વાત કરીએ તો અત્યારે અલીરાજપુરમાં પણ એમનું સ્ટેચ્યુ આવ્યું છે. તો ટંટિયા મામા, વીર ટંટિયા મામા ભીલની વાત કરીએ તો અલીરાજપુરમાં બી એમનું સ્ટેચ્યુ આવ્યું છે. અને હમણાં જ મધ્યપ્રદેશની સરકારે, મુખ્યમંત્રીએ ઘોષણા કરી કે પાતાળ પાણી કરીને રેલવે સ્ટેશનનું નામ ચેન્જ કરીને ટંટિયા મામા, ટંટિયા ભીલ વીર જેવી રીતે એમનું નામ રાખવામાં આવ્યું છે એવું કહેવું છે. અને કદાચ એમના શહીદ દિવસે કદાચ આપી બી દે અને ઘોષણા કરી બી દે એવો છે. અને બીજું વસ્તુ જોવા જઈએ તો આપણા ઓડિયન્સને આપણે બતાવવા માંગીએ તો આપણે એમની યાદોમાં કોઈ ક્રિએટિવિટી કે શું કરી શકીએ, તમારો કોઈનો વિચાર હોય તો? મારા મત મુજબ કે આવું વિડીયો બનાવીને કે મતલબ લોકોમાં જાગૃતતા આવે, આપણા જેવા યુવાનો જાગે, લોકોને ખબર પડે કે આપણા બી મતલબ ગાયેલા કહેવાય આપણે ગમે તે રીતના, એ મતલબ આપણા માટે કેટલું સ્વતંત્ર માટે કેટલું બધું કરી ગયા છે. ગામડાઓના ગામડાઓ આપણે શહીદ થયા છે, બરાબર. અને એમનું નહીં નામ નિશાન આપણી પાઠ્ય પુસ્તકમાં, બરાબર. એટલે લોકોમાં જાગૃતતા આવે, બીજું કશું નહીં. તો આમની વાત બરાબર છે કે જે તે અંગ્રેજો સમયની આ વાત તો અમે કરી રહ્યા છે, તો જે તે સમયે આપણો ભારત દેશ આઝાદ થયેલો છે એમાં આપણા અમુક વીર આદિવાસીઓનો બી હાથ હશે ને, જે લેખોમાં નહીં છપાયું, ચોપડામાં નહીં છપાયું. અમુકનો હશે પણ અમુકનો તો નહીં છપાયું. એટલે આમ આપણે જોઈએ છીએ તો ભારતની સ્વતંત્રતાની લડાઈમાં આદિવાસીઓનો પણ બહુ મોટો ફાળો રહેલો છે. પણ આમ આપણા જે હાલના પાઠ્યક્રમોમાં આપણને આદિવાસીઓનો ઇતિહાસ ભણવામાં આવતો નહીં, આ રીતે આપણો ઇતિહાસ આખો દબાયેલો છે, બરાબર. તો આપણે આ રીતે યુવાનોને પણ એક આપણે એમ કહેવા માંગીએ કે આપણે આપણી રીતે આપણા ઇતિહાસને જાણો, સમજો, બરાબર. કેમ કે આપણે આપણા ઇતિહાસને નહીં જાણીએ તો પછી આપણા ગૌરવ આપણા સમાજને નહીં થાય. ઓકે, બહુ મોટી અને સારી વાત કહી દીધી પ્રભાતભાઈએ કે આપણા આદિવાસી લોકો બી જે તે સમયમાં દેશ આઝાદીમાં બહુ મોટો ફાળો રહ્યો છે, પણ કોઈ પાઠ્ય પુસ્તકમાં કે આવી રીતે એને લેખો લખવામાં નહીં આવ્યા, જેથી કરીને આપણા સમાજની પછી આગળ જતાં ઓળખાણ બી નીકળી રહી. તો આપણા યુવાનો બી બનતી કોશિશ કરો અને કોઈ ક્રિએટિવિટી કરો એમના શહીદ દિવસે,
અને કોઈક વિડીયો દ્વારા બી મેસેજ બનાવો. અને એમ મોટા ભાગમાં જોઈએ તો એમપીની અંદર ખાસું બધું આદિવાસીને લાગતા પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે. આ ટંટિયામામાં ભીલની બી રેલી કાઢવાના છે એવું મેં સાંભળ્યું છે. તો અમારો બી ત્રણ ફ્રેન્ડ આજે ભેગા થઈને એક મેસેજ જ અમે જણાવવા માંગીએ છીએ પબ્લિકને અને લોકોને કે આપણા વીર ટંટિયામામા ભીલ હતા એ આપણા સમાજ માટે અને આપણા આદિવાસી માટે અને દેશ માટે કહીએ તે બી કેટલું બધું કરેલું છે. અને મેં એવું બી સાંભળ્યું છે કે ટંટિયામામા ભીલ ભેદભાવ રાખ્યા વગર બધા લોકોની મદદ કરતા હતા. કોઈ પણ જ્ઞાતિના લોકો સમાજ કોઈ બી જ્ઞાતિના કોઈ પણ સમાજમાંથી આવતા લોકો હોય બધાને મતલબ જરૂરિયાતમંદ હોય ને કોઈ પણ સમાજે કોઈ બી જાતના ભાવ દેખ્યા જોયા વગર મદદ કરતા હતા. સાચી વાત છે. તો આજના રોજ 4 ડિસેમ્બર છે તો આપણા વીર ટંટિયામામા જે છે એમની શહીદ દિવસ એવું જ મનાવીએ છીએ અને લોકો કહે છે. તો એ ટંટિયામામા ભીલની ધરપકડ કઈ રીતે કરી અને એમનો અંત કઈ રીતે આવ્યો એમના વિશે તમે બે શબ્દ. એટલે ટંટિયામામાની ગિરફતારી એમના જે ગણપત કરીને મિત્ર હતા બરાબર એણે રક્ષાબંધનના દિવસે એને રાખડી બાંધવા માટે ઘરે બોલાવ્યા. ઘરે બોલાવ્યા અને પોલીસને જાણ કરી. આ રીતે ઓગસ્ટ 1889માં ટંટિયામામાની ગિરફતારી રાતે થઈ. એટલે જે આ ગણપત કરીને નામના જે છે એ એમની બહેનને રાખડી બાંધવા ટંટિયામામા ભીલને કરીને ઘરે બોલાવ્યા હતા અને એક બાજુ પોલીસને જાણ કરી હતી જેથી કરીને એમની ધરપકડ થઈ. 1889માં એમની ધરપકડ થઈ હતી રાતે. પછી આગળ શું થયું એમના વિશે તમે. આગળ એટલે 19 ઓક્ટોબરના રોજ સેશન કોર્ટના જજ લિંડસે નીલ કરીને હતા એમણે 4 તારીખ કે ફાંસી આપવાની એવી રીતના એની જાહેરાત કરી. ફાંસીની સજા જાહેરાત એ મતલબ 3 તારીખની રાત્રે જબલપુર છે હવે જબલપુર સિટી છે બરાબર તે આપણા આદિવાસી ભાઈ બહેનો આખું જબલપુર શહેર છે ને ઘેરી લીધું સ્પેશિયલ કે મતલબ આપણા વીરને ફાંસી આપવામાં આવે છે. એટલે આખા શહેરના લોકો એ શહેર આખું ઘેરી લીધું હતું ગામોના આપણા આદિવાસીઓ ભેવા થઈને આખું જબલપુર 4 તારીખે ફાંસી આપવાની હતી. હા એટલે 3 તારીખે હા 3 તારીખે રાત્રે આખું જબલપુર શહેર ઘેરી લીધું હતું. કે એટલે એ જે ટંટિયામામા ભીલ હતા જે લોકોના એટલા ચાહક હતા લોકોની સેવા કરી હતી મસીહા હતા આગળ આ મહેશભાઈ બતાવ્યું એવી રીતે તો જબલપુર આખું શહેર ઘેરી લીધું હતું. એ 4 તારીખની જાહેરાત હતી પણ એ તારીખ આવતા પહેલા જ 3 તારીખની રાતે જ એને એના ફાંસીની સજા ચડાવી દેવામાં આવી. અને એમણે કીધું એમ લોક વાયકા મુજબ એમને પાતાલપાણી જે નામક સ્થાન છે ત્યાં ટેકી દેવામાં આવેલા. તો અમે આવી રીતે જ બધી વાતો જણાવી તમને. તો આપણા વીર ટંટિયામામા ભીલના બધી યાદોને લઈને જ એમના આ દિવસના દિવસે એમનો બલિદાન દિવસને યાદ કરવામાં આવે છે. ઓકે. અને આપણે આ સ્ટોરી પરથી અને એમની વાતો અમે બી લેખોમાં જોઈને અને સાંભળી અને બધું વાંચીને જ લોકો સુધી વાત પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. તો આપણા સમાજના લોકોને બી ટંટિયામામા ભીલ છે એમના વિશેથી શું ઉદ્દેશ આપણે આપી શકીએ. ટંટિયામામાના જીવન પરથી આપણને આમ ખ્યાલ આવે છે કે જે સંગ્રહ પૂરતી ખરી બરાબર એ એમાં આપણા સમાજમાં નહોતી અને મોટા ભાગે આપણા સમાજ સમાનતામાં અને એ રીતે જીવતો હતો. તો જે અમીરો હતા જે સંગ્રહખોર લોકો એમની જોડેથી છીનવી લઈને એ ટંટિયામામા ગરીબોમાં વેચવાનું કાર્ય કરતા હતા જે આ વજે તો બહુ મોટું કામ કહેવાય. ઓકે તો સાચી વાત છે. અને એવું આપણે જોયું છે તે જે બી આપણા આદિવાસી સમાજ કાર્યકરો જે આગળના બિરસા મુંડા છે આ ટંટિયામામા ભીલ છે આ બધા જે છે એમને અમુક રીતે ફસવી નાખીને આપણા અંદરના માણસો જ અંગ્રેજોને સપોર્ટ કરીને આમને ફસવીને જ આવી રીતે ધરપકડ કરાવી હતી મોટી રીતે જાણવા જઈએ તો. અને આમ જોઈએ તો અંગ્રેજોએ પણ આપણા જે ક્રાંતિકારીઓ હતા જે ખાજા નાયક છે જીતુ કિરર છે ટંટિયામામા છે ભીમા નાયક છે બરાબર તો એમને પકડવા માટે એમ સ્પેશિયલી ભીલ કોર્પ્સ કોર્પ્સ નામનું એક સ્પેશિયલ ફોર્સ એમણે અંગ્રેજોએ આપણા ક્રાંતિકારીઓને પકડવા માટે તૈયાર કરેલું. અલગથી ફોર્સ બનાવી અલગથી ઓકે સ્પેશિયલી આપણા જે લીડરો હતા એમને પકડવા માટે અંદર લડાઈ પૂરા કરી દેવાનું એવું. ઓકે એટલે આ વાત પરથી એવું બી જાણવા મળે છે
કે આપણા આદિવાસી સમાજની અંદર જે બીજા લોકો છે તે આપણે આદિવાસી આદિવાસી એક થઈ જઈશું તો ભારત દેશની અંદર કોઈની તાકાત નહીં કે આપણી જોડેથી કંઈ છીનવવાની કે આપણા હકો લેવાની. આપણા અંદરના માણસોને ચડાઈને આમ તેમ કરીને આપણને ઝઘડવાના કે અધર અધર પ્રયાસ થતા હોય છે. બાકી આદિવાસીને આદિવાસી જ સામનો ના કરી શકે તો બીજાને કોઈને ડરાવવાની તાકાત બી નહીં, એવું બી છે. તો આપણા સમાજ મેં બધાને એક થઈને રહેવાનું બહુ મોટો પ્રશ્ન છે, સમાજ માટે, ઘર માટે બી, ફળિયા માટે બી, કુટુંબ માટે બી. આપણા આદિવાસી બધા એક થઈને રહો, ભાગલા વિવાદ આ પાડવાની કોઈ જરૂર નહીં, અને આ પાડશો તો આગળ જતા અને કાયમ માટે નડશે આ વસ્તુ, એવો બી આપણે મેસેજ તમને આ વાત પરથી અમે જણાવી શકીએ છીએ. તો અમે આજના દિવસે વિડીયોમાં તમને એક ક્રાંતિકીર વીર સંત્યા ભીલના વિશે એના શહીદ દિવસે કંઈક તમને જણાવ્યું અને એના વિશે તમને સમજાવ્યું અને એમાં કંઈ ખોટું બોલાયું હોય કે તમ ભૂલ થઈ ગઈ હોય તો અમે માફી ચાહીએ છીએ. અને અમે આવી રીતે જ આપણા આદિવાસી જે ક્રાંતિકારો હતા, જે આપણા સમાજ માટે અને દેશ માટે ઘણી બધી સફળતા માટે એ પ્રયાસો કર્યા છે, પણ એમના કોઈ લેખો કે કોઈ પાઠ્યપુસ્તકમાં આગળ બતાવ્યું તેમ છાપવામાં નહીં આવ્યું, તો અમે આવા વિડીયો દ્વારા કે આવી વાતો દ્વારા તમને બધાને મેસેજ આપીએ છીએ અને સમાજમાં બધાને જાગૃત કરવા માંગીએ છીએ. તો આવા વિડીયો અમે લાવતા રહીશું અને આ વિડીયોની એન્ડિંગમાં મહેશભાઈ તમને બે શબ્દ સમજાવશે. આપણે આપણા પૂર્વજોનું સન્માન ના કરીએ તો કોણ કરશે, જરા વિચારજો. જય જોહાર, જય આદિવાસી.